23 ઓક્ટોબરે સફાઈ ઝુંબેશ કાર્યક્રમ સંદર્ભે વીએમસીના કાઉન્સિલરો સામાજિક સંસ્થાઓ શહેરના અગ્રણીઓ અને પાલિકાના પદાધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. દેશના વડાપ્રધાન 28 તારીખે વડોદરામાં ઉપસ્થિત રહેશે ત્યારે તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી લઈને સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રીના અધ્યક્ષ સ્થાને વડોદરાના અગ્રણીઓ તેમજ સામાજિક સંસ્થાઓ તથા કોર્પોરેટરોની સાથે 23 તારીખે યોજનાર સફાઈ સેવા ઝુંબેશનું આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ તેમજ વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલરો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ એટલે 17મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા ઈ સેવા પખવાડિયાનું વિવિધ જ્યારે કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે ત્યારે સ્વચ્છતાના રોજે રોજ થતા કાર્યક્રમોમાં ઉમેરા કરતા એક સ્વચ્છતાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે 23મી તારીખના રોજ એક સફાઈ સેવા ઝુંબેશના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક કાઉન્સિલર સાથેની બેઠક અને એક સમાજના અગ્રણીઓ, એનજીઓ અને અલગ અલગ લોકોના પ્રતિનિધિઓ, અલગ વિસ્તારોના પ્રતિનિધિઓ સાથે મળી અને 23મી તારીખના આ સફાઈ ઝુંબેશના કાર્યક્રમને સાથે સાથે 28મીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ફોરેન ડેલિગેશન્સ વડોદરામાં આવી રહ્યા છે ત્યારે તેમના આગમનને ખૂબ સુંદર રીતે આપણે કેવી રીતે બનાવી શકીએ એ માટેના વિચારોના આદાન પ્રદાન માટે કોર્પોરેશન ખાતે આજે બે બેઠકોના આયોજન કરવામાં આવેલા હતા, જેમાં એક કાઉન્સિલરશ્રીઓ તો બીજી સમાજના અગ્રણીઓ અને વહીવટી પાંખ અને વિવિધ એનજીઓ, સ્વયંસેવી સંસ્થાઓ અને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.